નમસ્કાર. સવાલ અહીંયા ઉભો થયો છે, દારૂ, દરોડા અને દંગલ. છેલ્લા બે દિવસથી આ જ બસ ચર્ચા ચાલી રહી છે, પરંતુ કહેવાય છે કે આ ગાંધીનું ગુજરાત છે. તેમ છતાં દારૂના અડ્ડે અડ્ડાની, એક એક અડ્ડાની જે માહિતી છે તે ન્યૂઝ 18 ગુજરાતી આપી છે. પરંતુ હવે જે ચર્ચા થઈ રહી છે તે ચર્ચા છે ત્રિપુટીની. ત્રિપુટી એટલે કે હાર્દિક, જિગ્નેશ અને અલ્પેશ, અને સામે છે તંત્ર. બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે, કારણ કે જનતા રેડ કરવામાં આવી હતી બે દિવસ પહેલા, અને ત્યારબાદ આખું યુદ્ધ શરૂ થયું છે. તો બંને તરફ નાકનો સવાલ છે, પરંતુ જીતશે કોણ તે સૌથી મોટો સવાલ છે. અને ધરણા પર બેઠા છે જિગ્નેશ, અલ્પેશ અને હાર્દિક. બે કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, અને ત્યારબાદ એસપીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી, અને ત્યારબાદ એ કબૂલવું પડ્યું કે જે મહિલા છે જેના ત્યાં રેડ કરવામાં આવી હતી તેના પર ગુનો નોંધાયેલો છે. તો પછી પ્રશ્ન ક્યાં છે? આ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ સૌથી પહેલા જોઈએ કે અલ્પેશે શું કહ્યું. મારી ઠાકોર સેનાના યુવાનો અને એકતા મંડળના યુવાનોને સ્પષ્ટ કહું છું, બે કલાક સુધીમાં આ એસપી દ્વારા કે સરકાર દ્વારા નિવેદન કરવામાં ના આવે, સાચી વાત ખોટા દબાણ નથી કરતા, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જાહેર કરો, નહીં તો તમામ લોકોને આહવાન કરું છું, પધારો ગાંધીનગરની અંદર, એટલે અમને ખબર પડે કે બુટલેગરો બેફામ છે કે પછી ગુજરાતની જનતા. ગુજરાતની જનતાને આજે બિચારી બાપડી બનાવી દીધી, અને હું સ્પષ્ટ કહું છું અમને, સરકારના દબાણ હેઠળ દબાઈ રહ્યા છે આ લોકો. બુટલેગર ખબર છે એમને કે એના પર એનો હસબન્ડ બુટલેગર લિસ્ટેડ, એના ઉપર 3 કેસ થયેલા છે, અને તેમ છતાં અમારા પણ કેસ કરવો છે, તમારે અમને દબાવવા છે. અને આનું પણ જે છે એકની એ કહેવાનું હતું કે સાહેબ, મહિલાની પણ જે છે એકની જાંચ હોવું જોઈએ, અને આનું પણ ઇતિહાસની જે છે એકની જાંચ સંપૂર્ણ રીતે હોવી જોઈએ. તો એ પણ આને નેતાશ્રીને જણાવવામાં આવેલ છે કે મહિલાના ઇતિહાસની પણ એક સારી રીતે ઉડાણપૂર્વક એની પણ તપાસ થશે, અને જે આક્ષેપો છે ખરેખર આની પણ, જે પણ વિડીયો અવેલેબલ છે યા જે પણ પુરાવા ઓર બીજા જે છે સાહિદો છે આને લઈને, એની પણ એક નિષ્પક્ષ જે છે એકની જાંચ થશે. તો તપાસ થશે. હવે રેલો આવી ગયો છે તંત્રના પગ નીચે, એટલે કહેવામાં આવી રહ્યું છે કે તપાસ થશે. તો પછી આરોપ કઈ બાબતના લાગી રહ્યા હતા તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાયે છે, કૈલાશભાઈ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાય છે, રેશ્માબેન પૂર્વ પાસ સભ્ય છે આપણી સાથે, સાથે દિલીપભાઈ પણ આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ છે. સૌથી મોટો સવાલ રેશ્માબેન આપને પૂછવા ઈચ્છીશ, કારણ કે બે દિવસ પહેલા આપે પણ એક ફોટો પણ વાયરલ કર્યો હતો જેના પર સવાલ ઘણા બધા ઉભા થયા હતા કે હા, તો આપના તરફથી એ ફોટો પણ ક્યાંક જોવા મળ્યો હતો, અથવા તો આપની જે પૂર્વ ટીમ હતી તેના સભ્યો દ્વારા એક ફોટો વાયરલ કરવામાં આવ્યો હતો, તેને લઈને આપ શું કહેશો? પહેલા ફોટાની તો અહીંયા વાત જ નથી આવતી સંધ્યાબેન, કે ફોટામાં તથ્ય હતું કે શું હતું એનો કોઈ મતલબ જ નથી. ઓકે, વાત મુદ્દાની આવે છે, વાત એમના હેતુની આવે છે, કે જે પણ મુદ્દા છે ગુજરાતમાં. આજે આપણે દારૂબંધીની વાત કરીએ છીએ તો દારૂ વેચાય છે, હું માનું છું ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે, દારૂમાં સંડોવાયેલા એવા અમુક માથાભારે તત્વો પણ છે, પરંતુ એનો મતલબ એ નથી કે આપણે માથાભારે તત્વ બની કાનૂનને હાથમાં લઈ અને માત્ર ને માત્ર વ્યક્તિગત હાઇપ માટે ને વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે જે હીરોપંતી કરી રહ્યા છે એ પણ યોગ્ય નથી. ઓકે, એટલે આ રાજનીતિ થઈ રહી છે ટૂંકમાં એમ કહો છો? ડેફિનેટલી બેન, રાજનીતિ થઈ રહી છે. રાજનીતિ જે થઈ રહી છે એ સસ્તી પ્રસિદ્ધિ માટેની રાજનીતિ થઈ રહી છે. જનતાના હિતની વાત હોય તો આપણે એના જોડે છે, પરંતુ કાનૂનને હાથમાં લઈ અને પોતાની સસ્તી રાજનીતિ કરી, આ કયા પ્રકારની રાજનીતિ છે? કારણ કે બે તો ધારાસભ્યો છે એ જીતીને આવ્યા છે જનતામાંથી, અને એક છે હાર્દિક પટેલ જેને પણ આપના સમાજ તરફથી આપની સાથે જ, આપ તો સ્ટેજ પર પણ હતા એક સમયે, તો એ જે જન સમર્થન મળી રહ્યું હતું, શું ફરી એક વખત જન સમર્થનની જરૂર છે આપ એવું કહેવાય છો? અહીંયા હું એવું કહીશ કે એ લોકોનો જે હેતુ હતો, ઇન્ટેન્સ હતો, એ લોકો શું કહીને ગયા કે સરકાર કંઈ કામ કરતી નથી, પોલીસ તંત્ર કંઈ કામ કરતું નથી, ગુજરાતમાં જો આ એક પોટલી અમે દારૂ પકડીને બતાવ્યો છે એટલે દારૂ મળે છે. હવે કોઈ દિવસ કોઈ એવો સ્ટેટમેન્ટ આપ્યું નથી કે ગુજરાતમાં દારૂ નથી મળતો. સમજો, સરકાર આયે દિન પોલીસ તંત્રના સહારાથી, પોલીસ તંત્ર આયે દિન રેડ પાડે છે, છાપાઓમાં અને મીડિયામાં આપણે વાંચીએ છીએ, આટલી રેડ નથી પડી જેટલી છેલ્લા બે દિવસથી પડી છે. અને નહીં બેન, ગુજરાતી એક એક ઠેકાણા રેશમા બેન, અમે સરનામા આપ્યા છે, અને તેમ છતાં પ્રદીપસિંહ એવું કહી રહ્યા છે કે મારે કોઈના એડ્રેસની જરૂર નથી. જો આપે કદાચ ન સાંભળ્યું હોય, હું આપને સંભળાવી દઉં પ્રદીપસિંહે શું કહ્યું હતું. હું મારી ટીમને કહીશ એ બાઇટ સંભળાવે પ્રદીપસિંહની. જી, હમે કિસી કે લિસ્ટ કી આવશ્યકતા નહીં હૈ, હમે કિસી કે લિસ્ટ કી આવશ્યકતા નહીં હૈ,
હમેં કિસી કે લિસ્ટ કી આવશ્યકતા નહીં હૈ, બસ આટલું જ કાફી છે, હમેં કિસી કે લિસ્ટ કી આવશ્યકતા નહીં હૈ. કૈલાશભાઈ હવે શું કહેશો, જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કહે છે કે અમને કોઈ લિસ્ટની આવશ્યકતા નથી, ધેટ મીન્સ કે તંત્ર જાણે છે કે અડ્ડાઓ ક્યાં ક્યાં છે, તો પછી રેડ કેમ નથી પાડતા? બહુ સારી વાત કરી પ્રદીપસિંહે, તો ગુજરાત સરકારને ઉઘાડો કરી નાખ્યો, નાગો કરી નાખ્યો. હવે તમને એક વાત કરું, 2009માં જ્યારે લઠ્ઠાકાંડ થયો અને 120 થી વધારે લોકો મરી ગયા ગુજરાતમાં, નરેન્દ્રભાઈ મોદી એ સમયે એના મુખ્યમંત્રી હતા, ત્યારે એક લઠ્ઠાકાંડ કમિશન બેઠું હતું. મને એક પત્રકાર મિત્રથી જાણ્યું, પછી મેં નેટ પર સર્ચ કર્યો, ડિટેલ્સ માહિતી મળી કે લઠ્ઠાકાંડ કમિશને એક એવો લિસ્ટ સરકારને આપી હતી કે આ 148 ગામડાઓમાં જો દારૂબંધી થઈ જાય તો ગુજરાતના લોકો 80% દારૂબંધી થઈ જાય એવી પરિસ્થિતિ થઈ શકે છે. એટલે પ્રદીપસિંહ કહેતા હતા કે મને ખબર છે, મને લિસ્ટની જરૂર નથી, કે લિસ્ટ તો લઠ્ઠાકાંડ કમિશન આપી દીધું. એટલે આવી પરિસ્થિતિ, આ તો એ સમયની લિસ્ટ, એના પછી શહેરોના કાઉન્ટરો, આ 148 ગામડાઓનું નામ છે, શહેરોના કાઉન્ટરો. અને એ, અને પ્રદીપસિંહ સાચી વાત કરે છે, એ હોમ મિનિસ્ટર છે, એમનો ડિપાર્ટમેન્ટ છે, એમને ખબર છે કે ક્યાં ક્યાંથી હપ્તા આવે છે. કારણ કે કોન્સ્ટેબલ થી લઈને પીઆઈ થી લઈને અને ડીએસપી લઈને અને કમિશનર સુધી અને નેતાઓના પોકેટ સુધી જે પૈસા પહોંચે છે એ લિસ્ટ એમના પાસે હોય જ નહીં. તો પછી આ કયા ગાંધીનું ગુજરાત છે? ગુજરાત છે ને, લુકેરાનું ગુજરાત છે. તમે જરાક એમને પૂછો કે તમારા રાજમાં આવો લઠ્ઠાકાંડ થયો નતો. અહીંયા એકબીજા ઉપર આક્ષેપ લગાવવા કરતા જનતાના હિતમાં શું પરિણામ આવી શકે? ગુજરાતમાં અત્યારે જે એક્શનો લઈ રહ્યા છે એના કરતા વધારે કડક એક્શનો લઈ અને જનતાના હિતમાં દારૂબંધી કઈ રીતે કરી શકે એ વાત કરવી જોઈએ, ના કે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને સરકારશ્રી ઉપર આક્ષેપ લગાવવા. 20 વર્ષથી વધુ કોનું રાજ છે? સવાલ તો આટલો જ છે. હું અહીંયા સંધ્યાબેન સ્વીકારું છું કે જવાબદાર જે તે સરકારની જ હોય છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે સરકારની જ જવાબદારી છે, અને ક્યાંક ને ક્યાંક નિષ્ફળ પણ રહી છે. લઠ્ઠાકાંડ થાય તો જવાબદારી પણ રહી છે, પરંતુ એ કાર્ય નથી કરતું એટલે અમે આ હીરોપંતી કરવા નીકળ્યા છીએ, એ વાત જોડે હું સહમત નથી. ગીતાબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે, પાસ કન્વીનર, હા, એમની પાસે જઈશું. મેં કીધું કે આ હીરોપંથી બતાવવાની વાત છે. તમને એક એક્ઝામ્પલ આપું કે આ યોગેશ પટેલ જે નારાજ ધારાસભ્ય એમએલએ ચાલે ભાજપના બરોડાના, એ એક સમયમાં જયારે અમરસિંહ ચૌધરી સીએમ હતા તો બરોડામાં એક કોથળી લઈને આખી રેલી કાઢીને ગયા હતા, એટલે આ સુધી ધારાસભ્ય બનીને બેઠા છે. અને હવે નારાજ થાય કે હવે એમને મિનિસ્ટ્રી નથી મળતી. એટલે આજે ભાઈ ભાઈ નથી, લોકોની જનપ્રતિ એ સમય ભરે યોગેશ પટેલ સારું કામ કર્યું હતું માનું છું, અને આજે આ છોકરો કરે સારું કામ કરી રહ્યા છે. ગુજરાત ના 22 એમની સરકાર છે, આ શું કામ શું થાય છે? નહીં પણ અહીંયા સવાલ એ પણ છે, નહીં નહીં સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે કોઈના ઘરમાં સીધે સુધું જતું રહ્યું છે કાયદાનું. હવે તમારી બહુ સારી વાત, હવે હવે સંધ્યા આનો જવાબ આપું. તમે જાણો થોડા દિવસ પહેલા ગુજરાતમાં રેપ કેસ થયો, રેપ કેસ ની છોકરી, ડીએસપી જેવા પ્રશ્નો કર્યા અને પછી એને ડ્યુટી માંથી કાઢી નાખવા માંડ્યા. જો આવી પોલીસ હોય તો એને કહીએ અમે દારૂ રેડ કરવા, તમારા જોડે આવો એ જાત, એ જાત પોલીસ પહેલા કહીને દારૂ કાઢના જઈએ રહેતા નહીં. અલગ આવે છે એટલે નથી લઈ ગયા પોલીસ રેડ કરી જાય. પોલીસ ઉપર શંકા હોય એટલે આપણે પોલીસ બની જવાનું, આપણે કાનૂન ઉપર મહિલાની કબૂલાત નો વિડીયો છે, અમે બતાવી શકીએ છીએ. જી એ વિડીયો પ્લીઝ પ્લે કરવા વિનંતી છે. ઓહો, રેપ માડી તો બહુ બોલે છે. લા આગળ ગીતાબેન તમે પૈસા લીધા, તમે એને પૈસા છૂટા આપે પણ માનતા નહીં, તમે માનતા નહીં, તમારા ગમે થી પકડાય પણ.
તમારા ઘરમાંથી પકડાયું ના પકડાયું? તમારા ઘરમાંથી પકડાયું તો પછી શું કરવા તમે આ વસ્તુ આવું કહો છો? તમે કોને હપ્તો આપો છો? પણ બેન તમે કરો છો તેના માટે, તેના માટે કરો છો? મહિલા ખુદ માને છે કે હા અમે પેટ માટે કરીએ છીએ. અને પોલીસે મને ના પાડી, એક દિવસ પેલા ના રાખજો. હવે તો લાંબુ બોલ, પણ લાંબુ એટલા માટે કે ભાજપના પ્રતિનિધિ બેઠા છે, એમને કહ્યું કે દારૂ મળે છે. સચ્ચાઈ બોલી ગયા, આપણે કહેવાની જરૂર નથી. ભાજપમાં બેઠેલા ભાજપના પ્રતિનિધિ એવું કહ્યું દારૂ મળે છે, એટલે વાત પૂરી થઈ ગઈ. દારૂ મળે છે, લાગણી ઉભરાવી આવી હોય કે દૂર ગુજરાત મુક્ત થવું જોઈએ, તો એમણે થોડા દિવસ ખમવું જોઈએ. કારણ કે પોલીસે અત્યારે સૂચના આપેલી જ છે કે હમણાં તમે દારૂ ન વેચશો, હમણાં તમે અડ્ડામાં બહાર પાડશો નહીં, તમે થોડા દિવસ ખમી જાઓ, પછી કરો. અને બીજું કહો, તમારા બે માં બે તો ધારાસભ્ય છે, પોતાના મત વિસ્તારથી શરૂ કરે કે એમાં મિનિમમ કરે. હું એવું કહું છું કે અશક્ય છે દારૂબંધી ઝીરો થાય ગુજરાતમાં, એવું શક્ય નથી. એવો આદર્શવાદ કોઈ રાખતા હોય તો એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈની પણ સરકાર આવે, શક્ય નથી. તો પોતાના મત વિસ્તારમાં કમસે કમ એવી સ્થિતિ લાવીને કરે કે મિનિમમ વેચાય. એટલું પણ જો કરી આવે તો આપણે એવું કહીશું કે એમનો ઈરાદો ખરેખર દારૂબંધીનો છે. અને અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરિસ્થિતિમાં થોડી પ્રસિદ્ધિ મળતી હોય તો પ્રસિદ્ધિ ન લઈ. પણ આમાં થયું એવું છે કે આપણે જો પોલીસે આ કાર્યવાહી ન કરી હોત, સરકારે ગફલત ન કરી હોત, અને પોલીસે ગફલત ન કરી હોત, તો આપણે ત્રણ નેતાઓની વધારે ટીકા કરી શક્યા હોત કે તમે આ વસ્તુને પબ્લિસિટીનો મામલો ન બનાવો. ગફલત એ થઈ ગઈ કે તમે બુટલેગર જે છે એની એક અરજી આપી અને અરજીને આધારે તમે ફરિયાદ કરી દો છો. એટલી બધી સારી થઈ ગઈ છે આ ગુજરાતની પોલીસ કે એક તમારે અરજી આપો અને તરત એફઆઈઆર પણ દાખલ થઈ જાય અને તરત જ બરાબર અરજી મળી શકે છે. એ બુટલેગર પણ અરજી આપી શકે છે, પોલીસ લઈ અરજી પછી તપાસ કરે ને પછી એફઆઈઆર દાખલ કરે. એટલે આજે ગફલત પોલીસ આ કરી ગઈ. બુટલેગર ને તમે, અને ભૂતકાળમાં આપણે જોયું છે પોલીસ ઉપર હુમલા કર્યા છે બુટલેગર હોય, એ બધા કિસ્સા હોય ત્યારે આ વસ્તુ કરવાની જરૂર નહોતી. એટલે આમાં સરકારની અથવા પોલીસે પોતાની રીતે કર્યું કે સૂચનાથી કર્યું, જે પણ કર્યું એમાં ત્રણ લોકોના જે કાર્યવાહી હતી એને હેન્ડલ કરવામાં અત્યારે સરકાર નિષ્ફળ ગઈ છે. ઓકે, ગીતાબેન, કરવા ગયા સંસાર અને થઈ ગઈ થૂલી પોલીસ થી કે પછી આ ત્રણ નેતાઓથી? સો ટકા સંધ્યા, જ્યારના એ બધા મોટી મોટી વાતો કરી રહ્યા છે કે હીરોપંતી કરવા અને પોતાની પ્રસિદ્ધિ કરવા, અને જ્યારે એ લોકો એ લાઈવ ફેસબુકથી અંદર ગયા ઘરની અંદર, ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાંથી પુરોહિત સાહેબ હાજર હતા. કદાચ એ વિડીયોની અંદર તમે બધા જોઈ શકો છો. એટલે મહેરબાની કરી અને ખોટા આક્ષેપો હીરોપંતી કરવા નીકળે એવા એવા શબ્દો વાપરવાના બદલીમાં જે લોકો ખુલ્લેઆમ દારૂ વેચે છે એના વિરુદ્ધમાં એક્શન લો. કારણ કે આવી ખોટી ખોટી ડિબેટમાં આ લોકોની સિસ્ટમ છે કે પોતે ફોલ્ટમાં હોય એટલે બીજાને ફસાવવાના. આ યુવાનો જ્યારે જનતા રેડ કરી રહ્યા છે, ગુજરાતનો ઇતિહાસ બતાવો, ગુજરાતનો ઇતિહાસ બતાવો કે જનતા રેડ પર એક પણ કેસ થયો હોય તો હજુ સુધી પણ એક પણ કેસ નથી થયો. જનતા જનતા ક્યાંય પણ રેડ પાડી શકે છે, જનતા ક્યાંય પણ જઈ શકે છે. અને બેન, તમને આટલી બધી મોટી ચિંતા હોય ને મહિલાઓની, કે મહિલાઓ મહિલાઓના ઘરમાં ના જઈ શકે, તમારી સરકાર 25 ઓગસ્ટ કોઈ રાત્રે ખુલ્લે ઘરની અંદર લાકડીઓ વરસાવી હતી, મા બેન દીકરાના બધા ભાષામાં ગાળા દીધી હતી, સ્વીકાર્યું. પણ પોલીસ શું કરે છે?
પોલીસ શું કરે છે તો પછી આ સમય સવાલ એ છે. મારા અર્થમાં ખરાબ નહીં, હવે તમે જાણો છો ગુજરાતની જનતાની સેવા કરી છે, ગુજરાતની જનતાની જાગૃત કરી છે અને પોલીસને ખોટા પાડવાનું બંધ કરો. નહીં પરંતુ પરંતુ અલ્પેશ અલ્પેશ એવું કહે છે, અલ્પેશ ઠાકોર કે બે કલાકનું અલ્ટિમેટમ આપે છે, આનાથી શું ક્યાંક વાતાવરણ દોડાવવાનો પ્રયાસ છે? વાતાવરણ દોડાવવાનો પ્રયાસ છે. જો આ ફરી આ ખોટી વાત છે, આ રીતે કરતા હોય ખોટી વાત છે. તો કેમ 5 મિનિટ પોલીસ અધિકારીની બારે કીધું કે હા આમનો ગુનાહિત ઇતિહાસ છે, આ દારૂ ધંધો કરતા હતા પેલા શું કેતા હતા કે નહીં તમે કોરે ઘરમાં ઘૂસી ગયા પેલા એમ કે રાજ પોલીસ અધિકારી જી ગીતા મેં ચેલેન્જ કર્યું એનો મતલબ કે આ સરકાર આ પોલીસ અધિકારી સીધી લીટી સમજતા જ નથી એમને આ ભાષા સમજમાં આવે છે. ઓકે ઠીક છે ઠીક છે. ઓકે આ પરિસ્થિતિનું નિર્માણ શા માટે થયું? અધિકારી પોતે જવાબદાર થઈ રહી છે. શું રાજકીય રંગ આને અપાઈ રહ્યો છે? જયારે દારૂ પકડાતો હોય ત્યારે એ બે પોટલી પકડાય કે ત્રણ પોટલી પટલા પકડાય કે ટ્રક ભરીને દારૂ પકડાય, કે બુટલેગર છે એ સાબિત છે. કે મહિલાના હસબન્ડ પર અસંખ્ય કેસો બુટલેગરના લાગી ચૂકેલા છે. તો સરકાર પોતાના માછલા ધોવા માટે થઈ અને ખોટી રીતે યુવાનો ઉપર જયારે કેસ કરી રહ્યા છે, યુવાનો રીતે ખોટી ફસાવવામાં આવે છે. તો જે ખરેખર બુટલેગર છે એ સાબિત થાય છે કે વર્ષોથી ધંધો કરી રહ્યો છે, મારી વાત જોડે આજે અમને એ લોકો ગદ્દાર સાબિત કરે છે. પરંતુ કાલે કહું છું કે ઓબીસી આરક્ષણ ના મળે અલ્પેશભાઈ ઠાકોરે કીધું, જેણે વર્ષો પહેલા એવું સ્ટેટમેન્ટ આપેલું હતું કે પોલીસ ઉપર કાર્યવાહી કરી તો 4 કરોડ જનતા બહાર નીકળે. તો ગીતાબેન હાર્દિક પટેલ બોલતો કેમ નથી? દુઃખ ન્યા પડે છે, સમાજની વાત લઈ નીકળ્યા છે તો શા માટે સમાજની વાત નહીં? દુઃખ ક્યાં થાય છે ગીતાબેન? અને તમે એને છાપી રહ્યા છો. નો આક્ષેપ છે બેન, 4 કરોડ નો આક્ષેપ છે. દારૂના નથી, 4 કરોડ આક્ષેપ છે તમારા પર. તમે 4 કરોડ સમાજના નામે રૂપિયા બનાવ્યા છે, પગ ખર્ચો કર્યો છે, અને તમે શું અમને સમાજ કરણ શીખવાડવાના છો? તમારે સમાજને વર્ષો સુધી લેવા દેવા નથી. એટલે મહેરબાની કરી અને તમે હાર્દિકનું ને અમારું નામ લેવાનું બંધ કરો. અને તમે જે કરતા હોય કરો, તમે જે પક્ષમાં વેચાયા છો એની ભાષા બોલો છો. મને ખબર છે કે તમે પૈસા લીધા છો, તમારે બોલવું પડે મારી બેન. તમે પૂછો એને પૈસા લીધા છે, મારી બેન બોલવું પડે. ગીતાબેન આપની પાસેથી વાસ્તવિકતા છે, સમાજે અમારે સ્વીકારી છે અને તમને નથી સ્વીકાર્યા. જાહેર જીવનમાં છો, જાહેર જીવનમાં ગામડાઓમાં પગ મૂકી શકો એવી પરિસ્થિતિ તમારી નથી. મહેરબાની કરી અને ડિબેટ અને સમર્થન બનાવી શરમ આવવી જોઈએ તમને. ગીતાબેન ગીતાબેન હવે આ 3 નેતાઓ યુવા નેતાઓનું આગળનું સ્ટેન્ડ શું છે? જવાબ આપું છું. એક તો મને અહીંયા ઓછું સંભળાય ને તર તમને બરાબરનું કેસ ખબર પડે બધું. ઉપર બરાબરનો જવાબ આપત ઠીક છે. ઉપર મારી નો લેતા ઠીક છે ઠીક છે. ઓકે દિલીપભાઈ, શું આ આ રાજનીતિ થઈ રહી છે? આત્મસમર્પણ કરવું એ રાજનીતિનો એક ભાગ હતો, ધરણા પર બેસવું આ રાજનીતિનો એક ભાગ હતો? બિલકુલ, એ થોડો હું એટલે શરૂઆતમાં જ કીધું કે જો ખરેખર ઈરાદો હોય કે ગુજરાતમાં દારૂબંધી ઓછું થાય તો એના બહુ બધા રસ્તા છે, કરી શકાય છે, ઝુંબેશ ઉપાડવી જોઈએ. પણ આમાં થોડો એવું લાગે છે કે મોકો મળ્યો છે અત્યારે તો થોડી પ્રસિદ્ધિનો બી લાભ લઈ લઈએ, આ પ્રકારની ઝુંબેશ કરી. ભૂતકાળમાં આપણે જોયું છું, બાકીના બેની વાત જવા દીધી તો અલ્પેશ ઠાકોરે તો આ મુદ્દો લઈને જ ઉભા થયા હતા કે દારૂબંધી કરાવી અને એને કારણે સરકારને ફરજ પણ પડી કે કાયદો પણ બદલાયો. પછી શું થયું? પોતાના સમાજમાં એમણે જાગૃતિનું કામ કર્યું, કેટલા લોકોને એમણે વ્યસન કરતા છોડાવ્યા, પોતાના મત વિસ્તારમાં મિનિમમ કરાવ્યું, બહાર વિજય ન કરે તો કઈ દારૂબંધીની વાતો કરતા હોય. એટલે બહુ ઈરાદો સારો હોય, દારૂબંધી થાય એનો ટેકો આપવો જોઈએ. પણ આને કારણે એવું થશે કે બાકીના લોકો જે સારા ઈરાદાથી એને ટેકો આપવા માંગતા હશે હટી જશે. આમાં વ્યક્તિગત ફાયદાને બદલે સમાજના હિતની વાત કરે ત્રણે ત્રણ નેતા ટેકો મળશે. પણ જો શંકા જાહેર કરવું નહીં. કૈલાશભાઈ જો તમે રાજનીતિ કોઈ કરવાનું જ નથી, રાજનીતિનો ઓપ્શન તમે આપી રહ્યા છો. આ સજારી છે ગુજરાત, આ યુવાનો જયારે લડી રહ્યા છે ગુજરાત રાજ્યની જનતા માટે, ત્યારે એના ઉપર તો ખોટા આક્ષેપ કરવાની મોરલ જવાબદારી પણ છે. ઝૂમતા ગુજરાત, દારૂ પી કે ઉડતા ગુજરાત, આ બધાથી બહાર કાઢવું પડશે. આ સમાજની જવાબદારી. તમે સિમ્પલ જવાબ આનાથી અટકશે. અહીંયા શરૂઆત થઈ છે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો.
નાર્કોટિક્સમાં 10 વર્ષની સજા છે, દારૂમાં 10 વર્ષની સજા છે, તો નાર્કોટિક્સ કેમ બનશે ને આ કેમ ચાલુ છે? સરકારને હપ્તા જાય છે, ઉપરની સરકાર સિસ્ટમ પૈસા ખાવા બેઠી છે, એના કારણે પરિસ્થિતિ ઉભી થઈ છે. હું સરકાર ખાલી હપ્તા લે, જો તમને કહી દઉં, એક હસમુખ પટેલ અધિકારી એક જગ્યાએ પોસ્ટિંગ થઈ ને એટલે દારૂ બધા અડ્ડા બંધ થઈ ગયા હતા. એટલે સારા અધિકારી અધિકારી સારી જરૂર છે, સારા અધિકારી પોલીસમાં બધા ખરાબ નથી અને બધા નેતા પણ ખરાબ નથી હોતા, પણ જે રીતે દારૂ નો વહીવટ ચાલી રહ્યો છે ઉપર નીચે સુધી, સારા અધિકારી પોસ્ટિંગ નથી આપવામાં આવતી એના સારા જગ્યામાં. સારા અધિકારીઓની જરૂર છે અહીંયા. અરે સારા અધિકારી પોસ્ટિંગ આપવા નથી માંગતા લોકો, પૈસા ક્યાંથી પહોંચ્યા લોકો? હાર્દિક પટેલ પણ ગુજરાત ના યુવાનો કદાચ હોસ્પિટલ ના પહોંચ્યા હોત તો આટલા દરોડા પણ ન પડ્યા હોત. અને બીજી તરફ ધંધો એમ કહી રહ્યું છે કે અમારી પાસે સરનામા છે, તો સરનામા છે તો રેડ પાડો, શા માટે નથી પાડતા? જવાબ આપો, કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે. એટલે ગુજરાત ની અંદર રોજ એક નવો રેપ કેસ થાય, રોજ દારૂ ના હડ્ડા ઉપર કેટલા ના ઘર બરબાદ થઈ ગયા. તમારી કાર્યવાહી ક્યાં જઈને અટકવાની છે? સવાલ બસ આ સવાલ સાથે આપણે આ ડિબેટ અત્યારે પૂર્ણ કરી રહ્યા છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડા બદલ. ગીતાબેન આપનો પણ, રેશમા આપનો પણ, દિલીપભાઈ અને કૈલાશભાઈ આભાર આપનો અમારી સાથે જોડા બદલ. સવાલ એ છે, કાર્યવાહી થઈ રહી છે, અમારી પાસે સરનામા છે, તો પછી રેટ કેમ નથી પાડતા? જો આ ચાર લોકો હોસ્પિટલના બિછાને ન પડ્યા હોત, દારૂ પીને તેમની તબિયત ન લથડી હોત, તો કદાચ આ પ્રકારની કાર્યવાહી પણ ન થઈ હોત. શા માટે હંમેશા આપણને કોઈ એક એક્ઝામ્પલની જરૂર પડે છે? શા માટે આવા કેસીસની જરૂર પડે છે કોઈ પણ કાર્યવાહી માટે? શું આ કેસીસ વગર આપણે કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરી શકીએ? ઘણા બધા સવાલો છે. આ સવાલ સાથે હું આપને છોડીને જઈ રહી છું. રજા.